યોગા છે, મેડિટેશન છે, ભલે આ ટ્રેડિશનલ પદ્ધતિઓ છે આપણી, પણ એનું બહુ જ અસરકારક છે. અને હજી સુધી એવું રિસર્ચ નથી થયું, પણ ક્યાંય ને ક્યાંય એ 1% તો 1% જેમ આપે કીધું, ડેફિનેટલી એ ચાન્સીસ વધારી શકે. ફેમિલી મેમ્બર્સને અહીંયા જણાવવાનું ઇમ્પોર્ટન્ટ છે કે જો કોઈને આવી રીતે હોય તો એ વિષયમાં એના જોડે વાત ન કરવી જોઈએ, સપોર્ટ આપવો જોઈએ, એને એન્કરેજમેન્ટ આપવું જોઈએ કે ભાઈ આ તો એક વસ્તુ છે, સાઈડમાં છે, જે આ દુનિયામાં નથી આવ્યું એને લાવવા માટે થઈને, જે આ દુનિયામાં ઓલરેડી છે એને કેમ, તમારો ફેમિલી મેમ્બર જ છે, તમારી પોતાની બહુ છે, તમારી પોતાની દીકરી છે, તમારી બેન છે, રાઈટ? તો તમે પ્લીઝ એને સપોર્ટ આપો, એને એન્કરેજમેન્ટ આપો, અને બની શકે તો આ મેટરમાં જ્યાં સુધી એને ખુલીને વાત ન કરવી હોય ત્યાં સુધી એ મેટરમાં વાત ન કરવી જોઈએ. આ એક પર્સનલ મેટર છે, અને આપણને બધાને જ્યારે કોઈ બી સોશિયલ ફંક્શનમાં જઈએ, કોઈક બીજા ત્રીજા લગ્નમાં જઈએ તો પૂછે કે ઓહો હજી પ્લાનિંગ ચાલી રહ્યું છે, આમ છે તેમ છે. હવે એકચ્યુઅલી આમ જોવા જાય તો સમ્રાટભાઈ, આ બહુ એક પર્સનલ મેટર બી છે, એક કપલ. આપણે આપણી સોસાયટીમાં આપણે આદતો એ બદલવી જોઈએ કે લોકોને એવું પૂછવાનું આપણે ટાળવું. કેવું, કોઈને આપણે સેલરી નથી પૂછતા, એક પર્સનલ મેટર છે. તો એટલું અવેરનેસ આવી ગયું છે લોકોમાં કે ભાઈ કોઈને કોઈની સેલરી ના પૂછાય. સિમિલરલી આપણે આ બી એક પર્સનલ મેટર કરી અને રિસ્પેક્ટ આપી કે ભાઈ આ એક કપલની પર્સનલ લાઈફ છે એમ ગણીને બી જો આપણે શરૂઆત કરીએ તો બી એ સ્ત્રીને ઘણું ઘણું ઓપન એર મળશે, બહુ બધી સ્પેસ મળશે, અને પોતે બહાર આવીને ઘણા બધા સોશિયલ ફંક્શન એટેન્ડ કરશે.